नजर अन्य समाचारों पर। राजकोट में शाकभाजी भाव में धरखम वधारो जोवा मळ्यो छे। राजकोट में शाकभाजी भाव में वधारो थता ज गृहिणीओ चिंता में मुकाई छे। शाकभाजी भाव वधता ज गृहिणीओनुं बजेट खोरवायुं छे। राजकोटनी अंदर बटाटा अने डुंगळी सहित भाव हजू पण कावु बहार जोवा मळी रह्या छे। बटाटा प्रति किलो 45 થી 55 रूपियानो भाव जोवा मळ्यो छे, तो आ तरफ डुंगळी प्रति किलोनो भाव 50 રૂપિયાથી 55 रूपिया सुधीनो नोंधायो छे। राजकोटमां आ प्रकारे भाव वधारो जोता ज गृहिणीओ चिंतामां मुकाया छे। सतत बटाका अने डुंगळीना भाव आसमाने पहोंच्या छे। राजकोटनी शाक मार्केटनी अंदर जोईए एटला शाकभाजीना जे भावो छे ते घट्या नथी। दिवाळी बाद भावो घटवानी वात करवामां आवी हती, माल स्टॉक उपलब्ध थाय तेवी व्यवस्था करवामां आवी हती, परंतु अत्यारे जे प्रकारना भावो छे ते क्यांक ने क्यांक ग्राहको छे तेमना माटे मुश्किली सर्जे છે। શું કહેશો તમે, શું ભાવ છે, કઈ કઈ વસ્તુ તમે ખરીદવા આવ્યા છો અહીંયા? અમે ગુવાર લેવા આવ્યા છીએ, તો ગુવારો ભાઈ શું ભાવ દીધો? 20 રૂપિયાનો 250 આપે છે। પેલા કેટલો ભાવ હતો, હજી મોંઘો જ છે કે સસ્તો છે? ના, થોડો સસ્તો થઈ ગયો છે। આપણે શાકભાજીના જે વેપારી છે, ફેરિયા છે, તેમની સાથે વાત કરી। શું નામ છે આપનું? સાહેબ રાજુભાઈ સોનંત। શું ભાવ છે? કઈ કઈ કોમોડિટીનો? ગવાર 80 નો વેચાતો હતો, હવે 60-50 થઈ ગયો। રીંગણા 80ના વેચાતા હતા, એ 40 રૂપિયા થઈ ગયો। કયું શાક અત્યારે સસ્તું મળી રહ્યું છે? રીંગણા ને વાલો ને ટીંડોરા ને એવું સસ્તું મળી રહ્યું છે। મોંઘું કઈ વસ્તુ છે? મોંઘું આપણે ગુવાર ને મરચા ને એવું સસ્તું થઈ ગયું છે। ફ્લાવર મોંઘું છે, ઉંધીયા માટેની વસ્તુ કહી શકાય, ફ્લાવર તો એ થોડુંક મોંઘું છે। તો કહી શકાય કે શિયાળાની સીઝનનું જે શાક છે તે હજુ સુધી જોઈએ એટલા પ્રમાણની અંદર સસ્તું નથી થયું, એટલે લોકો જે ઉંધિયાની મિજબાની ઘરે બનાવીને માણતા હોય છે તેની અંદર થોડી મુશ્કેલી પડી રહી છે, કારણ કે બજેટ છે તે નડતરરૂપ છે। પરંતુ કહી શકાય કે ધીમે ધીમે શાકભાજીના ભાવો છે તે ઘટી રહ્યા છે, એટલે આવનારા 10 થી 15 દિવસની અંદર શાકભાજીના ભાવો જો કંટ્રોલમાં આવી જાય તો ચોક્કસ ગૃહિણીઓ છે, વેપારીઓ છે, લોકો છે, તેમનું બજેટ છે તે જળવાઈ શકે છે। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।